સરથાણામાં આવેલી સરદારનગર સોસાયટીમાં આજે એક પરિવાર પર 25થી વધુ લોકોએ જીવલેણ હુમલો કરી આતંક મચાવ્યો હતો. આ હુમલામાં પરિવારના 3 સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા, જેથી તમામને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. સરથાણામાં આવેલ સરદારનગર સોસાયટીમાં આજે એક પરિવાર પર 25થી વધુ લોકોએ જીવલેણ હુમલો કરી આતંક મચાવ્યો હતો અને લાકડાના ફટકા લઈને જાહેરમાં માર માર્યો હતો. આ હુમલામાં પરિવારના 3 સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા, જેથી તમામને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે આખી ઘટના સ્થાનિકોએ મોબાઈલમાં કેદ કરી દીધી હતી. પરિવારે જણાવ્યું હતું કે સરદારનગર સોસાયટીમાં આવેલ પ્લોટને મેળવવા માટે બિલ્ડર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સરથાણામાં આવેલ યસ પેલેસ સોસાયટીમાં ચેતનભાઈ વિઠ્ઠલભાઈ કાછડિયા પરિવાર સાથે રહે છે અને સરદારનગર સોસાયટીમાં એક પ્લોટ ધરાવે છે, જેમાં તે એક શેડ બનાવ વેફરનો ધંધો કરે છે. આ પ્લોટ તેમણે એક બિલ્ડર પાસેથી 2002 બુક કરાવ્યો હતો. ત્યારબાદ 2003 આ પ્લોટ તેમને આપવામાં આવ્યો હતો. જોકે હવે બિલ્ડર આ પ્લોટ પરત મેળવવા માંગે છે, જેથી પ્લોટ આપી દેવા માટે અવારનવાર દબાણ કરતો હતો. તે દરમિયાન આજે બિલ્ડર 25થી વધુ લોકો સાથે આવ્યો હતો અને પરિવાર પર લાકડાના ફટકા લઈને તૂટી પડ્યા હતા, જેમાં પરિવારના ચેતનભાઈ, તેમના માતા કંચનબેન અને પત્ની રાધાબેન ઈજાગ્રસ્ત થયા હતા, જેથી તમામને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. દિવ્યેશ પરમાર સાથે રાજેન્દ્ર બાગુલ, વિશ્વ ઇન્ડિયા, સુરત. તમારું નામ? ચેતનભાઈ. ચેતનભાઈ, તમને કઈ માર મારવામાં આવે છે, શું છે આખી ઘટના? આ નવજીવન હોટલ પાસે અમારી જગ્યા છે, નાની એમથી 12x45 ની જગ્યા છે. એમાં અમે શાંતિથી ગાયના દૂધ ને છાશ બનાવીને વેપાર કરીએ છીએ અને કેળાની વેફર ચાલે છે. તો એ લોકો જમીનવાળાને જગ્યા જોઈ છે, એટલા માટે અમારી ઉપર જોર જબરદસ્તીથી દબાણ કરે છે અને અમારી સાથે બેઠક પણ કરે છે, મીટિંગ પણ કરે છે કે ભાઈ તમે અમને જગ્યા આપી દો. પણ અમે જગ્યા એને આપી દઈએ તો અમારા ધંધો કરવા લાયક જગ્યા રહેતી નથી. કોણ છે આ બિલ્ડર? વિઠ્ઠલભાઈ કોરાટ.